નમસ્કાર, હું છું ધ્વની રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, જે દિવસે એટલે કે 25 તારીખે આ દુર્ઘટના સર્જાઈ એના બીજા જ દિવસથી પુરાવા સાથે આપની ચેનલ એબીપી અસ્મિતા દરેક વાતનો, જ્યાં જ્યાં પણ બેદરકારી રહી છે, દરેક બેદરકારીનો ખુલાસો કરી રહી છે. આજે પણ એવી જ બેદરકારી, જે પુરાવા અમારી પાસે છે. અમારા એડિટર રોનક પટેલ દુર્ઘટના સર્જાઈ ત્યારથી એ રાજકોટમાં હતા. સર, આપ રાજકોટમાં હતા, શું બન્યું, ક્યાં કમી રહી ગઈ, ક્યાં કાચું કપાયું, એ તમામ જાણકારી આપ સુધી પહોંચી. કયા કયા અત્યાર સુધી ખુલાસા થયા છે અને સૌથી મોટો આજનો ખુલાસો કયો? ધ્વનિ, કાચું નહોતું કપાયું, કાચું જાણી જોઈને કાપ્યું હતું. આ એનો સૌથી મોટો પુરાવો. ધ્વનિ, સાંજે શનિવારે સાંજના 4-5 ની વચ્ચે આ દુર્ઘટના થઈ. આપણે રવિવારે 10 વાગે કહેલું કે અમે પુરાવા સાથે રજૂ કરીશું. આજે પત્ર છે જે 21/11/2023 ના રોજ આજે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. કહીએ તો પ્રમાણપત્ર અને મોતનો દાખલો આપવામાં આવ્યો, તો મોતનો દાખલો આ વિધિ ચૌધરીની સિગ્નેચર છે, અધિક પોલીસ કમિશનરશ્રીના હુકમથી. જો આ જ સર્ટિફિકેટ પહેલેથી ના આપ્યું હોત અને આ સર્ટિફિકેટ માટે જ્યારે અરજી થઈ ત્યારે જ જો એક્શન લેવાઈ હોત તો આ સ્થિતિ ના સર્જાઈ હોત. 1 મહિના માટે પહેલાં આપવામાં આવ્યું અને ત્યારબાદ, માફ કરજો, 1 વર્ષ માટે એને એક્સટેન્શન કરી આપવામાં આવ્યું. એ દિવસના આવો તો એ કમિશનર રહ્યા ને, એમની તો બદલી થઈ ગઈ. કમિશનર સાહેબને પૂછ્યું મેં, એટલે પછી ન છૂટકે કમિશનર સાહેબે માનવું પડ્યું. એક નહીં, આવા 18 પુરાવા છે અને હું ગેરંટી સાથે કહું છું, પોલીસ વિભાગ આખું ફૂટલું હતું. અને મને તો એ જાણકારી પણ છે કે હું નહોતો કહેવા માગતો, પણ કહી દઉં, આ જે સર્ટિફિકેશન, આ જે આખી પ્રક્રિયા થઈ ને, એની ફાઇલ એ રાત્રે છુપાવી દેવામાં આવેલી. કારણ કે આ ભાઈએ જે અરજી કરેલી, આ લાયસન્સ માટે અરજી કરેલી, કે જે લાયસન્સ એન્ટ્રી પાસ માટેનું લાયસન્સ હતું, એની ઉપર જેટલા લોકોએ નોટિંગ કરેલું ને, એના પછી ફાઇનલ નોટિંગ થયેલું અધિક પોલીસ કમિશનર, એના ફાઇનલ નોટિંગ ઉપરથી આ લેટર બનેલો, આ સર્ટિફિકેટ બનેલું. એટલે એ નોટિંગમાં કોઈ પકડાઈ ના જાય એ માટે એને છુપાવી દેવામાં આવેલી. સુભાષ ત્રિવેદીએ બરાબરના અધિકારીઓને લીધેલા, એના પછી ફાઇલ લઈને પહોંચી ગયેલા. અને આવું બહુ બધું આની અંદર થયેલું. કોર્પોરેશનની અંદર પણ અનેક અધિકારીઓ ફૂટલા છે અને બધાના વહીવટદારો છે. પોલીસમાં તો આખી ફાઇલ જે ખરી ને, એ ઉપરથી નીચે કહી દીધી, ઉપરથી કહી દેવામાં આવેલું કે આ ફાઇલ તૈયાર કરો. અને જેને કહેવામાં આવેલું, એક વહીવટદાર આખો વહીવટ લઈને આવેલો. આ જે આયોજકો છે એમનો એક આખો વહીવટ લઈ અને એક વહીવટદાર ગયેલો અને જેના આધાર ઉપર આખો વહીવટ થયેલો. અને વહીવટ રૂપિયાથી જ થાય એવું વજુભાઈવાળા વારંવાર કહેતા રહ્યા. એટલે રાજકોટના વહીવટો રૂપિયાથી થયેલા અને એના જ કારણે આ દુર્ઘટના સર્જાઈ. હું નથી કહેતો આ આપ્યું એટલે દુર્ઘટના સર્જાઈ, પણ જ્યારે આના માટે અરજી થઈ એ વખતે જ કહ્યું હોત કે ભાઈ આ અરજી થઈ ખરેખર ચેક કરો તો આ નથી હોત. જો કે કહેવાની અંદર તો પાછો બીજો પેજ જુઓ, અહીંયા ચીફ ફાયર ઓફિસરના લેટર મોકલવામાં આવ્યો હતો. આ ચીફ ઓફિસર રાજકોટનો ડંફાસ મારતો હતો કહું છું, કારણ કે એમના પાપના કારણે લોકો મર્યા. કે ના, અમને કોઈ અરજી નહોતી ત્યાં. ભાઈ, તારી જોડે આ લેટર આવેલો હતો, આ સીસી કરેલું છે, મૂરખ બનાવો. રાજકોટના કોર્પોરેશને અને રાજકોટની પોલીસે મૂરખ બનાવ્યા ને આપણે, એટલે જ આપણા 28 લોકો ગયા. અચ્છા, 28માંથી પાછા 27 કે 28 એમાં કન્ફ્યુઝન છે, જે પણ હોય, કારણ કે આગ જોડે કોઈ લેવા દેવાનો એક વ્યક્તિ પણ ગયો તો ગયો. પણ હું ફરીથી કહું, રાજકોટ કોર્પોરેશન, રાજકોટ પોલીસ, રાજકોટ કલેક્ટર, PWD, મનોરંજન, પછી પુરવઠા ખાતું, આ બધાની લબાડગીરી, પૈસા લઈને કરેલી લબાડગીરી અથવા શરમમાં કરેલી લબાડગીરીના કારણે જ આપણા લોકોના જીવ ગયા ને આટલી દુર્ઘટનાઓ સર્જાઈ. અને હવે આપણા મુખ્યમંત્રી સાહેબે કહી દીધું, બધાને અમે FIR નહોતો, બહુ સારું કર્યું FIR નહોતો. ભૂપેન્દ્રભાઈએ કહ્યું, હર્ષભાઈએ કહ્યું, બહુ સારું કર્યું. પણ મારો સવાલ ભૂપેન્દ્રભાઈને પણ છે અને હર્ષભાઈને પણ છે, એક સામાન્ય નાગરિક તરીકે ધ્વનિ, કે અહીં આની અંદર રાજકોટમાં જેમની બેદરકારી હતી અને ફાયર NOC વગર ચાલવા દીધું ગેમ ઝોન, એ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, તો બાકીના શહેરોની અંદર જ્યાં ગેમ ઝોન સીલ કરાયા કે જે પરમિશન વગર હતા, તો જે સીલ કરાયા, જે તે શહેરમાં સીલ કરાયા, તેના ફાયર ઓફિસર, તેના ઝોનલ ઓફિસરના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? દુર્ઘટના થાય તો જ સસ્પેન્ડ, એવું તો ના હોય ને. ખોટું ચાલવા દીધું, રાજકોટમાં ચાલવા દીધું ત્યાં સસ્પેન્ડ થયા, તો અમદાવાદમાં સસ્પેન્ડ થવા જોઈએ, સુરતમાં સસ્પેન્ડ થવા જોઈએ. સમસ્યા અહીંયા જ છે, કાર્યવાહી અધૂરી દેખાવ પૂરતી કરવામાં આવે. અને સસ્પેન્ડ કરે એટલે સસ્પેન્ડ તો ખરેખર મૂર્છિત કરવા જેવી વાત છે. સસ્પેન્ડ કરવાની આખું આપણે ઘટનાક્રમ ગણીએ,
તો 6 મહિના માટે સસ્પેન્ડ થાય. અડધો તો પાછો પગાર મળે જ, નિર્વાણ પત્ર તો મળે જ. આ 6 મહિનામાં આ બધા કેટકેટલું કમાયેલા હશે. આ ટીપીઓની આજે અટકાયતથી હમણાં સમાચાર આવ્યા, આવા એકે એક મહાનગરપાલિકાના ટીપીઓની પ્રોપર્ટી જુઓ. હવે 6 મહિના માટે સસ્પેન્ડ થયા કે 6 વર્ષ માટે શું ફરક પડે? હવે આ બધા સસ્પેન્ડ થયેલી મૂર્છિત કર્યા, પછી ગમે ત્યારે આખી પ્રક્રિયાથી ધીમે રહીને પાછા એ આવી જશે. આવી જશે પણ હજુ ભાઈ જ કહેતા હતા આવું, કાં ખાલી રીઇન્સ્ટોલ થાય એટલું જ નહીં, આ અધિકારીઓને મહત્ત્વનું પોસ્ટિંગ આપી દેવામાં આવે. જ્યારે એક તો સસ્પેન્ડ થયો, સસ્પેન્ડ થયા પછી 6 મહિના આરામ કર્યો, મારા તમારા ટેક્સના પૈસેથી અમને પગાર મળ્યો, અડધો પગાર મળ્યો. જોકે પગાર અમને મારો પીનટ છે, મુખવાસ છે, પણ એ પગાર પછી આ 6 મહિના પાછા પછી સાહેબ આવી જાય અને નોકરી ધંધે લાગી જાય અને પાછા ખેલ ચાલુ કરી દે. આવા અનેક કિસ્સા છે. એક પણ વ્યક્તિને ટર્મિનેટ કરતા નથી. પેલા 27-28 જીવ જીવનભર માટે ટર્મિનેટ થયા, ગયા એ લોકો, રાગ થઈ ગયા, તો અમને શાના માટે મૂર્છિત કરે? અને સમસ્યા ત્યાં જ છે. સુભાષ ત્રિવેદીએ કહ્યું આજે પત્રકાર પરિષદની અંદર કે IAS ની પૂછપરછ થશે, IPSની પૂછપરછ થશે, તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે. પણ ભૂતકાળના આવા સારા દાખલા નથી. ભૂતકાળની અંદર આજ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ એમની બદલી કરેલી, પેલા સાંસદ કહેતા હતા ભ્રષ્ટાચાર કર્યો, આપણે બંગલા બતાવેલા, શું થયું? પ્રમોશન લઈને આવી ગયા, ફરીથી પ્રમોશન મળી ગયું. એટલે આવું જ જો ચાલશે ને તો આજ થશે. પાક્કું ધોનીનું ફરીથી કહ્યું, હજી તો શરૂઆત છે. જેને મારી જોડે પુરાવા જોતા હોય ને, હું એકે એકના પુરાવા આપવા તૈયાર છું. એ કોર્પોરેટર એ વિસ્તારના એ કેમ ચૂપ રહે? ત્યાંના આખી જે બોડી છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પદાધિકારીઓ, એ બધા નહોતા જાણતા? એ જાણતા હતા. એનો ફોટો પણ તો આપણે પ્રસારિત કર્યો સૌથી પહેલાં. આ બધા જાણતા હતા. અને બધું જાણતા હોવા છતાં નહીં બોલવાનો મતલબ, એમના છોકરાઓ એમના ફોન ઉપર મફતની અંદર એન્ટ્રી મળતી હતી, ત્યાં જાઓ તમે, આ 21 રાઇડ છે એનું ટોટલ મારો 1500-2527 રૂપિયા ખર્ચો થઈ જતો હતો. સ્કીમ 99 રૂપિયાની પ્રવેશની હતી, બર્ગર ફ્રીના બધી, પણ 2500 રૂપિયા મફતની અંદર નેતાજીનો છોકરો ભત્રીજો ભાણીઓ ફરી આવે એટલે બધું માફ. એટલે એ બધા પદાધિકારીઓ જવાબદાર છે. તેના ધારાસભ્યને ખબર હશે, તેના સાંસદ મોહનભાઈ પહેલાં નહોતા પડતા રાજકોટમાં, પણ ચૂંટણી પ્રચારમાં તો ફર્યા છે, એમને ખબર હશે. આ પરસોત્તમભાઈ પણ તો કોઈક વાર ડોર ટુ ડોર કરતા હતા, એ ગયા છે, એમને ખબર હશે કે ભાઈ આટલું મોટું આધુનિક મસ્ત મજાનું બની ગયું, વિકાસનું મોટું મોડલ, તો આ બધું ચલાવવામાં આવ્યું. અને ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે તમાશો કરવામાં આવ્યો. અને જોતો જ એ નોટિફિકેશન છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર કોને કહેવાય? અને આપણે તો આ ભણેલા નથી, આ બધા તો માસ્ટર છે બધા કોર્પોરેશનના, કેવી રીતે વ્યવહાર કરાય, કેવી રીતે ફાઇલ ફેવરાય. આ બધાએ મળીને ખેલ કર્યો ધોની. કોઈ અંગત સ્વાર્થી, કોઈ રૂપિયા લઈને, કોઈ લાપરવાહીથી, કોઈ સંબંધ સાચવી, અને એના જ કારણે હતું. હજી ફરીથી કહું છું, હજી ચેતી જજો. આ 1-2 પુરાવાની મેં વાત કરી હતી ને, બહુ બધા પુરાવા છે, SIT જોડે પણ બહુ બધા પુરાવા આવી ગયા છે. એટલે જે બચેલા છે, અને ધોની સૌથી મહત્ત્વની વાત, જો ખરેખર SIT તપાસ કરી ચૂકે સુભાષ ત્રિવેદી માસ્ટર છે, પણ જ્યારે દુર્ઘટના થઈ ને એના પછી આ જે 3 ભાગી ગયા હતા, જે પકડાયા, એ લોકોએ કોને કોને ફોન કર્યા ને, એ કોલ ડિટેલ કાઢશે તો એ ખબર પડી જશે. કારણ કે જે ચોરી કરીએ, ચોર પહેલાં પહેલો જે બચાવતો એને જ ફોન કરે. હવે મને ખબર નથી સુભાષ ત્રિવેદી ફોન કરશે કે નહીં, પણ એ કરવો જોઈએ. બીજું, એમની આખી કોલ ડિટેલ કાઢે ને, તો છેલ્લા 6-8 મહિનામાં બધા એમ કે અમારે ધ્યાન બહાર હતું. તો એ કમિશનર સાહેબ, એ જનરલ ઓફિસર, આ બધા કોકને કોક હગાવાલા વેકેશનો તો બહુ મોકલ્યા હશે, એમના નંબરો એ નીકળશે. એટલે આશા રાખી આ બધું થાય. અને હું ફરીથી કહું ધ્વની, એ પાકું આ બધાને જેલની અંદર મૂકવા જોઈએ. સસ્પેન્ડ કરો, ટર્મિનેટ કરો, જે કરો એ જેલની અંદર મૂકવા જોઈએ. નહીં મૂકો ને તો આ જ ચાલશે. તમે સર, જેવી રીતે રાજકોટમાં અત્યારે કાર્યવાહી થઈ રહી છે, બેદરકારી છે એ સ્પષ્ટ છે, અને અધિકારીઓની ઉપર બી કદાચ બની શકે ધરપકડ તોડાઈ રહ્યું છે. આવી જ રીતે જીવતો વડોદરા બોટ દુર્ઘટનામાં પણ 22 બાળકોના ગયા છે. આવી જ રીતે મોરબીમાં પણ 135 લોકોના જીવ ગયા છે. આ બધી જે પહેલાં જે બનેલી દુર્ઘટનાઓ છે, તો એની સામે બી તો કાર્યવાહી થવી જોઈએ. એમાં પણ અધિકારીઓની સામે યોગ્ય કાર્યવાહી, એકલા અધિકારી થોડા પદાધિકારીઓ સાથે પણ કરવી જોઈએ. વડોદરા અરણી બોટ દુર્ઘટના જે થઈ, એ તળાવનું ટેન્ડર અપાયેલું, મફતના ભાવે ટેન્ડર અપાયેલું, એને પહેલી વાર રિજેક્ટ કરાયેલું. રિજેક્ટ એટલે કરાયું કે એને અનુભવ 94 બનાવવાળો હતો. એ જ કંપની 3-4-6 મહિનામાં પાછું એને જ આપ્યું. હવે એ ફાઇલ સ્ટેન્ડિંગમાં ઓફિશિયલી ગઈ હોય તો સ્ટેન્ડિંગના ચેરમેને જવાબ આપવો જોઈએ, જેથી મેયર સાહેબને ખબર હોય કે ભાઈ શના માટે આ કયા વેવાઈ હતા કે 94 આખું બોટ આપી દીધું. એ કોઈ પૂછતું જ નથી. અને આપણી બી ભૂલ છે. આપણે જાણતા હતા, આપણે એટલું એક્સપોઝ કર્યું પણ પાછળ નહીં લાગ્યા. અને હું ફરીથી કહું, ભૂપેન્દ્રભાઈ,
તમે તો બહુ સંવેદનશીલ છો, મૃદુ છો, મક્કમ છો, તો રાજકોટની જેમ આ જૂની ફાઇલ બી વડોદરાવાળી ખુલાવડાવજો. અને કૃષ્ણ ભગવાને કહ્યું હતું ને, સચ્ચાઈના યુદ્ધની અંદર મારા તમારા ના જોવાય, જે હોય એને પૂરા જ કરાય, એવા પૂરા કરજો. કારણ હું એટલે કહું છું, તમારા બહુ નીકળશે અંદર તમારા પક્ષના, કારણ કે શાસન વડોદરામાં એ લોકોનું હતું, ભાજપનું હતું. કોંગ્રેસના કાર્યકાળમાં આવું થયું હશે ના નહીં પાડતો, પણ વડોદરાની અંદર જે થયું એ શાસક પક્ષના જે તે સમયના પદાધિકારીઓનું પાપ હતું, હતું ને હતું. એમને બચાવાયા બચાવાયા બચાવાયા, એ અધિકારીઓને પણ બચાવાયા. બે એક બે જણા ખાલી જે એની જોડે કંપનીમાં જોડાયેલો કન્સલ્ટન્ટ પૂર્વ અધિકારી હતો એની ખાલી વિરુદ્ધ કાર્યવાહી હતી, બાકી કોઈના વિરુદ્ધ કાર્યવાહી હતી. અહીંયા મોરબીમાં આના જેવો જ ખેલ, કે મેન્ટેનન્સ માટે આપ્યું, ઉદ્ઘાટન પહેલાં કર્યું, જાહેરમાં ઉદ્ઘાટન કર્યું હતું, ઓરેવાવાળાએ જાહેરમાં ઉદ્ઘાટન કર્યું, નગરપાલિકા કે એમને ખબર જ નથી, ખાલી સસ્પેન્ડ કરે, આગા પાછા કરી દીધી, વાર્તા પૂરી કરી નાખી, વાર્તા પૂરી કરી દીધી. એટલે જ આ થયું. એ વખતે કર્યા હોત ને, એ વખતે બધાને અંદર લીધા ને નગરપાલિકાવાળાને, તો પાડોશમાં જ છે રાજકોટ, પેપરોમાં જે મોરબીવાળી મેટર છપાઈ હોત રાજકોટના સાંજે દૈનિકોમાં, કે જો મોરબીવાળા નગરપાલિકાના આ લોકોને ધ્યાનમાં હતું, છતાં ગેરરીતિ કરી, ધ્યાન ના આપ્યું તો એમને જેલ ભેગા કર્યા, આવું વાંચ્યું હોત તો રાજકોટના ટીપીઓ સાહેબ કે અધિકારીઓ બધા જન્મ લેતા સારું આપણે જેલમાં જઈ શકીએ. તકલીફ ત્યાં છે કે પૂરી કાર્યવાહી નથી થતી, અને પૂરી કાર્યવાહી નથી થતી એટલે જ કડી જોડાતી નથી, કડી જોડાતી નથી એટલે કોર્ટમાં જ્યારે કેસ રજૂ થાય એટલે પૂરતા પુરાવા રહેતા નથી. બસ તકલીફ આ, બીજી લાંબા સમય સુધી ટ્રાયલ ચાલે, વર્ષો સુધી ટ્રાયલ ચાલે, ઘણા સાક્ષીઓ હોસ્ટેલ થઈ જાય, ઘણા પુરાવા ના મળે, એટલે આપણે ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. ન્યાયતંત્ર ઓલવેજ ન્યાય આપ્યો છે આપણો, પણ સવાલ એટલો છે કે ફાઇલ કેવી રીતે પુટઅપ થાય છે, તથ્યો કેવી રીતે મુકાય છે, કેટલા ઝડપી મુકાય છે. બસ, અને જો એ ઝડપી આમાં નહીં મૂક્યા ને ધોની, તો સમજી લેજો, આપણે આપણું છોકરું બહાર મૂકવું હોય, મોકલવું હોય, ચાર વાર વિચારજો ભાઈ, કમસે કમ જાતે તો જોજો જ કે ભાઈ આ ગેમ ઝોનનું સર્ટિફિકેટ છે કે નહીં. આ મોલ આગળ મોટું સર્ટિફિકેટ લગાવ્યું, મોટા મોટા પહેલાં અંગ્રેજીમાં બોર્ડ મારા બધી અલગ અલગ બ્રાન્ડના, કોઈએ લગાવ્યું ફાયરનું સર્ટિફિકેટ મોટા અક્ષરે, આ ગેમ ઝોનવાળાએ બધું દુનિયાભરનું માર્યું હતું, તેને લગાવ્યું કે અમારો હતું જ નહીં સર્ટિફિકેટ. એટલે આપણા લોકોએ પણ પૂછતા નથી, પણ હવે પૂછવું પડશે, બહુ થઈ ગયું, હવે પૂછવું પડશે. સર, છેલ્લો સવાલ, દરેકને અત્યારે જાણવું છે કે શું ખરેખર કડક કાર્યવાહી થશે, કેમકે આપણે જોયું છે જ્યારે ઘટના બની તાત્કાલિક અડધી રાત્રે હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા, બીજા દિવસે સીએમ ખુદ ત્યાં પહોંચ્યા હતા. બધાને એમ છે કે આવા લોકોને તો છોડાય નહીં. સોશિયલ મીડિયા ઉપર આપણે કમેન્ટ્સ જોઈએ છે, આવા લોકોને ફાંસીએ ચડાવી દેવાય, છોડાય નહીં, આમ ના કરાય તેમ કરાય. શું ખરેખર આ દુર્ઘટના પછી અધિકારીઓ જે મોટા લેવલના છે, મોટા માથાઓ છે, એમની ધરપકડ કે એમની સામે કડક કાર્યવાહી થશે? જે સવાલ છે, શું ઉદાહરણરૂપ કાર્યવાહી થશે? આ વખત કરવી પડશે, સરકારે આ વખતે કરવી જ પડશે. અને બીજું, વાર્તા એવી કરાય કે બહુ સિનિયર અધિકારીઓ આઈએએસ આઈપીએસ એમનો એક પ્રોટોકોલ છે, આવું આ પ્રમાણે જ એમના વિરુદ્ધ કાર્યવાહી થાય. જે અધિકારી પોતે જ એની ફરજ નથી પૂરી કરતો, જેના માટે અધિકારી બન્યો છે, પોસ્ટ અથવા ડિગ્રી મળી છે, તો એના પ્રોટોકોલ નહીં જાણો તો એના માટે છે ના પ્રોટોકોલ? અને મને એટલે ભરોસો છે. અને બીજું કહું, આ વખતે માત્ર સોશિયલ મીડિયા નહીં, રિયલમાં એ લોકો કે જે માત્ર વાહવાહી જ કરતા હતા, બધું હોય તો કે વાહ સરસ મજાનું આ બની ગયું, એ બધા લોકોનું મળ્યો રાજકોટમાં જઈને, એ લોકોનો આક્રોશ જોયો મેં. આ વખતે નાગરિકોનો આક્રોશ છે, એ આક્રોશ શાંતિથી જ પ્રગટ થવો જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી, અને શાંતિથી જ થશે. પણ સરકારને પણ સમજ આવી ગઈ છે આ વખતે, કારણ કે એમના ઘરમાં પણ તો બહેરો છોકરો હશે ને, એ નેતાઓના ઘરમાં પણ તો હશે ને, એ જે તપાસ અધિકારી હશે એમનું પણ તો ફેમિલી હશે, એ લોકો પણ તો કહેશે ને, એમના પર તો ચિંતા થતી હશે, એમની પત્ની કહેશે કે આપણે આ દીકરા મોકલતા ડર લાગે. અને એટલે આ વખતે આપણા બધાનું જમીર પણ જાગ્યું, જનૂન પણ આવ્યું અને ખમીર પણ આવ્યું. અને આ ત્રણેય ત્રણ છે ને, એટલે જ કોઈ પણ વ્યક્તિ, હું નથી માનતો કે હવે ડાક પીછોડો કરવાનો જાજો પ્રયાસ કરે, અને એટલે થશે. આભાર સર. એબીપી અસ્મિતા ના માત્ર રાજકોટ દુર્ઘટનાને લઈને, પણ કોઈ પણ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે સ્ટેન્ડ ક્લિયર હોય છે. અમે પુરાવા સાથે, દસ્તાવેજી પુરાવા સાથે એ તમામને ઉઘાડા પાડ્યા છે અને હજી પણ જવાબદારી છે એ નિભાવતા રહીશું. આપ દરેક સમાચાર સચોટ અને સાચા એબીપી અસ્મિતા ઉપર જોઈ શકો છો. એ સાથે જ અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ, ફેસબુક ઉપર આપ અમને ફોલો પણ કરી શકો છો. નમસ્કાર.